સંગઠિત થાઓ, શિક્ષિત બનો અને સંઘર્ષ કરો. મારે આપ સૌને એક પ્રશ્ન પૂછવો છે કે આ શિક્ષિત બનો એની વાત આજથી 125 વર્ષ પહેલા અને એના પછી ડોક્ટર બાબા સાહેબના જન્મ પછી વારંવાર કહેવામાં આવ્યું. 1947ની અંદર અંગ્રેજો ગયા, આપણું શાસન આવ્યું, કોંગ્રેસના હાથની અંદર શાસન રહ્યું 60-70 વર્ષ સુધી. ભાઈ બહેનો, આપ બધા જાણો છો કે શિક્ષિત બનવાની વાત જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કરી હોય ત્યારે શું કોંગ્રેસની જવાબદારી નહોતી કે દેશનું એક એક બચ્ચું, એક એક બાળક પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ કરે? હું એ કહેવા માંગુ છું કે બાબા સાહેબ આંબેડકરે શિક્ષિત બનવાનો જે નારો, જે મંત્ર આપણી સમક્ષ મૂક્યો, એની અમલવારી કરવાનું કામ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે મિત્રો. એનો મને આનંદ અને ગૌરવ છે મિત્રો. અને એના માટે રાજ્ય સરકારે અને આપણા બધાના પ્રયત્નોને કારણે કન્યા શિક્ષા યાત્રાની શરૂઆત કરવી પડી. યાદ કરો મિત્રો, આપણે બધા જ ગામડે ગામડે જઈને દલિતની દીકરી હોય, શોષિતની દીકરી હોય કે કોઈ ઓબીસીની દીકરી હોય, આ બધા જ બાળકોને 5 વર્ષ પૂર્ણ થયા પછી એમને આજે શાળાઓની અંદર આપણે દાખલ કરીએ છીએ. અને આજે હું દાવા સાથે કહું છું કે ગુજરાતની અંદર એક પણ બાળક એવું નથી કે 6 વર્ષની ઉંમર પછી શાળાની અંદર પહોંચ્યું ન હોય. મિત્રો, ગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત.